नमस्ते विद्यार्थी मित्रों, श्रीजी विद्यालय ऑनलाइन एजुकेशन में आप सभी का हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, मारू नाम भूषण जागृति है। आज से हम तुमने गुजराती विषय का अभ्यास करावेश। अपने प्रथम सत्र की शुरुआत करी इनथी पहला साव नानकड़ी एक बात कही दो के तुमने वार्ता सांभळी तो गमती जशे, तो नानी एवी वार्ता कही दो के विद्यार्थी मित्रों, एक बाळक छे जे जन्मतानी साथे ज मूंगो छे। मूंगो छे एटले के एने बोलता आवडतु नथी, एटले के ए बोली ज नथी सकतो। हवे आ बाळक 5 वर्षनो थई गयो छे। आ बाळक ज्यारे नानो हतो ने त्यारे ज तेना માતા-પિતાનું અવસાન થઈ ગયું હતું। હવે તે પોતાના દાદીની સાથે રહેવા લાગે છે। એક વખત એ બાળક અને તેના દાદી બંને જણા મંદિરે દર્શન કરવા માટે જાય છે। જ્યારે તેઓ મંદિરે દર્શન કરીને પાછા ફરી રહ્યા હતા, તે સમય દરમિયાન એક જગ્યાએ ખૂણામાં એક સંત બેઠા હતા। દાદી એ બાળકને સંત પાસે લઈ જાય છે અને સંતને બાળકના મૂંગા હોવાની વાત કરે છે। બાળકને સંત પોતાના ખોળામાં બેસાડે છે અને એને કાનમાં રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ કહે છે। બાળકને કહે છે, હવે બોલ બેટા, તું પણ રાધે કૃષ્ણ। બાળક આ રાધે કૃષ્ણ નામની સાથે જ બોલવા લાગી જાય છે। વિદ્યાર્થી મિત્રો, આ વાત અન્ય કોઈ નહીં પરંતુ નરસિંહ મહેતાની છે। નરસિંહ મહેતા જેને આપણે આજે ગુજરાતી સાહિત્યના આદિકવિ તરીકે ઓળખીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે નરસિંહ મહેતાની કાવ્ય છે એનો અભ્યાસ કરીએ। કાવ્યનું નામ છે સાંજ સમય સાંભળ્યું। વિદ્યાર્થી મિત્રો, નરસિંહ મહેતાનો જન્મ 15મા શતકમાં થયેલો માનવામાં આવે છે। તેઓ ભાવનગર નજીક આવેલું જે તળાજા છે ત્યાં તેમનો જન્મ થયો છે, પરંતુ તેમનું બાળપણ જૂનાગઢમાં પસાર થયેલું છે। ગુજરાતી સાહિત્યના તે આદિકવિ તરીકે ઓળખવામાં આવે છે। નરસિંહ મહેતાએ આજે અનેક પદો લખેલા છે અને એનામાંથી ઘણા બધા પ્રભાતીય અને પદ આજે પણ સવારના સમયે ગવાતા હોય છે। Gracias.
છે. હવે એના ભુવાડી એટલે કે કોણ? તો જે ગાયો ચરાવવા માટે જાય છે તે. શ્રી કૃષ્ણ ભગવાન ગાયો ચરાવી કરી વૃંદાવનથી પરત એટલે કે પાછા ફરી રહ્યા છે. અને આની આગળ ગાયનું ધન છે. હવે અહીંયા આપણને એમ થાય કે ગોધન તો ધન એટલે તો સમૃદ્ધિ થાય, બરાબર ને? તો અહીંયા ધન નહીં પણ ધન શા માટે? ધન એટલા માટે કે અત્યારના સમયમાં આપણી પાસે જો ગાડી હશે, બંગલા હશે તો આપણે શું કહેશું કે આ તો સમૃદ્ધ છે, બરાબર? એવી જ રીતે પહેલાના સમયમાં લોકો પાસે ગાયો જો ઘણી બધી હોય ને તો એની ગણતરી પણ શેમાં થાય? ધનમાં જ થાય. એને પણ સમૃદ્ધ માનવામાં આવે છે. આગળનો જે કાવ્ય છે એ જોઈએ તો મોર મુકુટ સી સુંદર ધર્યો કાને કુંડળ લેકે પહેર્યા પીતાંબર ફૂલની પછેડી જુવા ચંદન મહેકે. હવે શ્રી કૃષ્ણ ભગવાને મુકુટ પહેર્યું છે સિર ઉપર, અને આ મુકુટ જે છે એ સામાન્ય નથી. કેવી રીતે? કારણ કે શ્રી કૃષ્ણ ભગવાનને મોરની પીંછ છે એ બહુ જ વહાલી, અને હંમેશા તેઓ મુકુટમાં આ મોરની જે પીંછ છે ને એને ખોસતા કાનમાં તેમણે કુંડળ જે કહી શકાય કે કાનમાં પહેરવાનું જે આભૂષણ હોય ને એને કુંડળ કહેવામાં આવે છે, અને કુંડળ તેઓ પહેરતા કાનમાં. અને આ જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન ધીમે ધીમે આગળ આવે છે ને ત્યારે એમના કાનમાં પહેરેલા જે કુંડળ છે એ ઝૂલે છે, એટલે કે હલી રહ્યા છે. પહેર્યા પીતાંબર, પીતાંબર પિત્ત વતા અંબર. પીતાંબર એટલે શું? તો પીળા રેશમી વસ્ત્રો તેમણે પીળા રંગના પહેરેલા છે. ફૂલની તેમની પાસે એક જાડેલી પછેડી છે, આમ જાડી ચાદર જેવું કહી શકાય ને એવું તેમણે ઓઢેલું છે. જુવા ચંદન મહેકે. હવે જુવા એટલે શું? તો જે સુગંધી તેલ હોય ને તે, અને ચંદન એટલે કે સુખડ. હવે શ્રી કૃષ્ણ ભગવાનનું રૂપ સૌંદર્ય તો મનમોહિત છે જ, પણ સાથે સાથે એમણે જે કંઈ પણ ધારણ કર્યું છે, જુઓ માથા ઉપર શું પહેર્યું છે? મુગુટ પહેર્યું છે, અને એનામાં મોરની પીંછી ખોસેલી છે. કાનમાં કુંડળ પહેરેલું છે. જ્યારે ચાલે છે ત્યારે એ ઝૂલી રહ્યું છે. પિતાંબર તેમણે પહેરેલા છે, પીળા રંગના રેશમી વસ્ત્રો પહેર્યા છે, ફૂલની પછેડી છે, અને વળી પાછું એમ જ નહીં એનામાંથી સુગંધિત તેલ અને સુખડની સુગંધ આવી રહી છે. હવે વિચારો શ્રી કૃષ્ણ ભગવાનનું આમ રૂપ સૌંદર્ય એટલું બધું સારું, અને એમના એના માટે આ બધા આભૂષણો તેની શોભામાં વૃદ્ધિ કરે છે. સદાર્થ જોઈએ. વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. તારા મંડળમાં જેમ સસિયા શોભે હેમે જમીને હીરો તેમ ગોવામાં ગીરધર શોભે હરી ગણધરનો વીરો. હવે તારા મંડળમાં એટલે કે આકાશમાં જ્યારે આપણે નજર કરીએ ત્યારે આપણને ખબર પડે કે જેમ સસિયા શોભે છે એટલે કે આકાશમાં ઘણા બધા તારાઓ હોય છે, પરંતુ આ અસંખ્ય તારાઓની વચ્ચે જો કોઈની ચમક, જો કોઈના ઉપર આપણું ધ્યાન જાય તો એ કોણ છે? કૃષ્ણ ભગવાન ગીરને ધારણ કરનાર, પર્વતને પોતાના
પોતાની આંગળી ઉપર ધારણ કરનાર ઉપર આપું જાય છે આવા વીરા કોણ છે શ્રી કૃષ્ણ ભગવાન કોના વીરા છે હળધરના હરિ હળધરના વીરા છે હળધર એટલે અહીંયા કોણ હળને ધારણ કરનાર બલરામ એટલે કહે છે કે જેમ સોનામાં હીરો શોભી રહે એવી જ રીતે તારામંડળમાં સસી એટલે કે ચંદ્ર શોભે અહીંયા કુવાળોમાં બધાયમાં આપણું ધ્યાન વધારે કોના ઉપર જાય છે શ્રી કૃષ્ણ ભગવાન ઉપર કારણ કે એમનું જે રૂપ છે એમનું જે સૌંદર્ય છે એ વધારે મનમોહક છે મને તો આનંદ થાય છે
विद्यार्थी मित्रों आ जो બતાવે છે ને એનામાં નરસિંહ મહેતાએ પોતાના જ વિચારો છે પોતાની શ્રી કૃષ્ણ ભગવાન માટેની જે ભક્તિ છે એને અહીંયા વાચા આપેલી છે પરંતુ ખરેખર શ્રી કૃષ્ણ ભગવાનનો રૂપ સુંદર એટલું બધું મનમોહક છે કે હવે એમ લાગે કે બસ આપણે શ્રી કૃષ્ણ ભગવાનને જોયા જ કરીએ અને ખરેખર એમ આપણા મનને આનંદિત આનંદ આપે છે આપણે પ્રફુલ્લિત થઈ જઈએ છીએ આવો આ કાવ્યનો ભાવાર્થ છે વિદ્યાર્થી મિત્રો આ શબ્દાર્થ છે તમારે ગુજરાતી સ્વાધ્યાયની નોટમાં લખવાના રહેશે અને સાથે સાથે તમે સમાનાર્થી વિરોધી ત્રણ બધા શબ્દો અને સ્વાધ્યાય માં જે વિકલ્પવાળા પ્રશ્નો આવે છે તે બે ત્રણ